બસ આપના આશીર્વાદના આપને ટ્રીટમેન્ટથી મારા બ્રધરને ઘણો ફેર પડી ગયો અને સમથિંગ 3 યર્સથી એને કાનની પ્રોબ્લેમ્સ હતી તો મેં ઘણા બધા નામાંકિત ડૉક્ટરોને બતાવ્યું તો એ લોકો એવું કીધું આનો કોઈ ઇલાજ છે નહીં દેખી કરે તો મેં તરત આપનો સંપર્ક કર્યો અને આપને મને બોલાવ્યો હું અહીં આવ્યો મને થોડુંક આપનામાં ટ્રસ્ટ દેખાણો કે ના ભાઈ કે છે આ વ્યક્તિની અંદર તો પછી મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી અને વિથિન 15 દિવસમાં મને 50% ફેર દેખાડો બ્રધરના કાનની અંદર બરાબર અને જે એલોપેથી નથી કરી શકી એ આપની 3 દિવસમાં આવવાથી આપની દવા કામ કરી ગઈ છે સમથિંગ આ મારો 3જો રાઉન્ડ છે સમથિંગ મારો ને 9-10 મહિના થઈ ગયા મને આ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી અને તમે ફોલોઅપમાં આવો જ છો અને હું રેગ્યુલર 3 મહિના ફોલોઅપમાં મારા બ્રધરને લઈને આવું અને હિયરિંગ ઇમ્પ્રુવમેન્ટ માટેના બધા પ્રયત્નો ચાલુ છે ને એમાં સક્સેસ પણ છો આપની આપ પણ સક્સેસ છો આપની દવા પણ સક્સેસ છે થેન્ક યુ અને હું તો લોકોને એ જ કહીશ કે ભાઈ તમે ગેરમાર્ગે ના જોડાશો એલોપેથીમાં નથી એ હોમિયોપેથીની અંદર છે આ બધું એનો લોંગ ટાઈમ કોર્સ કરવો પડે અને લોંગ ટાઈમ જડમૂળમાંથી જાય છે કરશો તો મેં પામશો હા કરશું તો પામશો નહીં તો ખાલી ખાલી રિઝલ્ટ દેખાડવું છે ખાલી સામાન્ય ખાલી સાંભળીને જવાથી શું થવાનું ના કંઈ નથી થવાનું અને બીજું હું તો લોકોને એ કહેવા માગું છું કે તમે લોકો ગેરમાર્ગે ના દોરાશો જ્યાં સત્ય છે જ્યાં આપણી ખરેખર હોમિયોપેથિકની અંદર આ રોગનો ઇલાજ 110% છે જે મેં પોતે ફીલ કર્યું છે મારા બ્રધરે ફીલ કર્યું છે મેં મારા બ્રધર પાછળ એક જ વિધાઉટ 7 ડેઝની અંદર જ મેં 1 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા ઓહો પહેલા હા લડી જતા નહીં અને અમદાવાદના કોઈ એવો નામાંકિત ડૉક્ટર બાકી નહોતો રાખ્યો કે જે જઈને કાન ના બતાવ્યો હોય છેલ્લે હારી થાકીને હું અહીંયા આવ્યો આપની પાસે અને આપનામાં મને ટ્રસ્ટ દેખાડો કે ના સાહેબ કહે છે એ સાચું છે અને મને 15 દિવસમાં ફેર દેખાવો લાગ્યો આજે મારો 10મો મહિનો છે તો મને 100% એકદમ નોર્મલ રહે છે સાહેબ એક વાત કહું મારું નામ પ્રવીણભાઈ છે પોતે જ છું હું આપનો ખૂબ આભારી છું અને ખૂબ ખુશ છું અને કેમ આભારી છું કે તમે બધું નોન મેડિકલ ટ્રીટમેન્ટમાં વિશ્વાસ કર્યો મેડિકલ લાઈનમાં બધા વિશ્વાસ કરે છે કાન કપાવ બધા જાય છે પણ તમે અમારા દવાઓને ટ્રીટમેન્ટ વિશ્વાસ કરી અને મને જસ્ટ આપ્યો એ બદલ ખૂબ આભારી છું સંસારને સંદેશો આપું છું કે બહેરાજ જે કોઈ રોગ જ નથી તો કોઈ નસો સુકાતી બધી તદ્દન ખોટી વાત છે કોઈ બી ડૉક્ટર એ ના કહી શકે 1 નંબર 2 નંબર 7 નંબર કંઈ ન સુકાઈ ગઈ આ એક તકિયા કલામ શબ્દ છે નસોક સુવાગી એનાથી ડૉક્ટરો પેશન્ટો બી જાય છે બીજી વસ્તુ શું થાય છે ખબર છે દવાની વાત નથી એક તો કહે છે કાનમાં હોલ પડી ગયો એટલે હોલ ગટરમાં પડે કાનમાં તો કાનો ફિલ્ટર મોટો થઈ જાય ખાલી એની દવાથી સાજા થઈ જાય છે કેમ બેબી સાચી વાત ના એમાં ખોટા ખોટા લોકો વેમ પાડા ચઢાવે છે પણ કંઈ નહીં આપ જેવા છો ને લોકો દુનિયાને સાચી હકીકત જણાવનારા છે કે નહીં રૂ કાઢી નાખો કાનમાંથી હા વેરી ગુડ તમે લોકો બહુ સારા માણસો છો એના માટે તમારો ખાસ આભાર માનું છું આપનું શુભ નામ શું છે રાજેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહભાઈ તમે આખી ફેમિલી બહુ સુપર ફેમિલી છો સંપન્ન પરિવારો છો લાખ રૂપિયા તમે કાનને પાછળ બતાવવામાં બગાડી દીધા હતા અને હવે કશું નથી ઘર જેવું લાગે છે અહીંયા વાતા અહીંયા આવો તો ઘર જેવું લાગે છે ને ઘર જેવું લાગે નહીં સાહેબ તમને એવું લાગે છે કે ઘરે પ્રણુભાઈને ઘરે જઈએ છીએ એટલે ઘરે જાય એક ફેમિલીને મળવા જ જઈએ હા એવું લાગે છે અમને બાકી બાકી હા હા બરાબર છે કંઈ થેન્ક યુ વેરી મચ ગોડ બ્લેસ યુ સાહેબ